નમસ્તે વિદ્યાર્થી મિત્રો જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું પંચાલ નિકિતા તમારું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવમાં પ્રકરણ દસ સરકારના અંગો તેના વિશેનો અભ્યાસ કરીશું તો આપણે જોઈએ કે સરકારના મુખ્ય ત્રણ અંગો છે એક ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર આ ત્રણ અંગોની રચના કેવી રીતે થાય છે તેઓ શું કાર્ય કરે છે તેમની સત્તાઓ કઈ કઈ છે તેની આજુબાજુના સંબંધો અરસપરસના કેવા છે એકબીજાના આ બધી જ બાબતોનો આપણે આજે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું તો રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાનો એટલે કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી એટલે કે રાજ્યના મૂળભૂત જે હેતુ છે એમાં એક હેતુ એવો કે કાયદા અને વ્યવસ્થા દ્વારા લોકો સુખી બને તેમની સલામતી મળી રહે તે છે લોકોનું સર્વતોમુખી કલ્યાણ સાધીને એટલે લોકોનું બધી જ રીતે કલ્યાણ કરીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનું છે એટલે કે બધી જ રીતે લોકો સુખી થાય તે રીતે તેમના સ્વાતંત્ર્ય જાળવવાનું છે અને તેમના મૂળભૂત હકોનું જતન તેમજ તેનું રક્ષણ કરવાનું છે રાજ્યના ગતિશીલ વિકાસની સિદ્ધિ અર્થે એટલે કે રાજ્યનો જે વિકાસ થઈ રહ્યો છે ગતિશીલ તેની સિદ્ધિ માટે સરકારના આ ત્રણ અંગો જે કે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર તેમની વચ્ચે પરસ્પર ઐક્ય જળવાઈ રહે એટલે કે એકતા બની રહે સહકાર મળી રહે એકબીજાનો સંકલન સાધી શકાય એકબીજાને જોડી શકાય તે રીતે સરકાર અસરકારક અને કાર્યક્ષમ શાસન કરી શકે છે તે રીતે સરકાર સારી રીતે કાર્ય કરી શકે ધારાસભા ધારા ઘડવાનું એટલે કે કાયદા ઘડવાનું જ્યારે કારોબારી ઘડેલા કાયદાઓનો અમલ કરવાનું એટલે કે જે કાયદા ઘડાય છે તેને અમલ કરાવવાનું પાલન કરવાનું અને ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનાર વ્યક્તિને સજા કે દંડ આપવાનું કાર્ય કરે છે ભારતીય બંધારણમાં ધારાસભા એટલે કે સંઘ સંઘ એટલે કે આપણી કેન્દ્ર સરકાર દિલ્હીની કેન્દ્ર કક્ષાએ સંસદ અને રાજ્યમાં વિધાન ગૃહો કયા કયા વિધાનગૃહો તો વિધાનસભા અને વિધાન પરિષદ કારોબારી એટલે કે સંઘમાં એટલે કે કેન્દ્રમાં તેમાં રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને પ્રધાનમંડળ અને તેનું કાર્યાલય તથા તંત્ર જ્યારે રાજ્ય કક્ષાએ જોઈએ તો રાજ્યપાલ મુખ્ય પ્રધાન તેનું પ્રધાન મંડળ તેનું કાર્યાલય અને તંત્ર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે જ્યારે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ટોચ ઉપર ન્યાયતંત્રમાં જોઈએ તો આખા દેશની સૌથી મોટી અદાલત એટલે સર્વોચ્ચ અદાલત જે ટોચ ઉપર છે જ્યારે રાજ્યમાં બીજી વડી અદાલતો છે અને તેમના પણ હાથ નીચે કેટલીક તાબાની અદાલતો છે જિલ્લા અદાલતો છે ખાસ અદાલતો પણ બીજી છે આમ ન્યાયતંત્ર ધારાસભા કારોબારી બંનેથી તદ્દન અલગ છે આ જે ન્યાયતંત્ર છે તે ધારાસભા અને કારોબારી કરતાં તદ્દન અલગ સ્વતંત્ર અને સુગ્રથિત છે ભારત જુદા જુદા ઘટક રાજ્યોનો બનેલો સંઘ રાજ્ય છે એટલે કે ભારત દેશ છે એ એક દેશ છે પણ એક કેવી રીતે તો એની અંદર જુદા જુદા ઘટક સ્વરૂપે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે આ બધાનું બનેલું એક સંઘ રાજ્ય એટલે કે ભારત છે કોઈ પણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી એટલે કે આપણા દેશનું કોઈ પણ રાજ્ય પોતાની રીતે કાંઈ કરી શકે નહીં તે દેશને આધીન છે ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિની રાજ્ય સરકારો વચ્ચે સત્તા પણ વહેંચેલી છે એટલે કે સત્તા વિશ્લેષણના સિદ્ધાંત મુજબ સત્તાનો વિશ્લેષ થયો હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પરાવલંબી સંબંધો છે જ્યારે ન્યાયતંત્રનું અલગ સ્વતંત્ર અને નિષ્પક્ષ એવું વિશિષ્ટ એક સ્થાન છે એટલે કે ન્યાયતંત્ર એ અલગ સ્વતંત્ર અને નિષ્પક્ષ છે બધાથી જ્યારે ધારાસભા અને કારોબારી બંને એકબીજાની સાથે પરસ્પર જોડાયેલા છે ન્યાયતંત્ર કોઈની સાથે જોડાયેલું નથી હવે આપણે જોઈએ સત્તા વિશ્લેષનો સિદ્ધાંત તો આપણા દેશની જે સત્તા છે તેને કેવી રીતે વિશ્લેષિત કરવામાં આવેલી છે તો જોઈએ સત્તા વિશ્લેષનો સિદ્ધાંત રાજ્યવતી સરકાર જે કાર્યો કરે છે તે એકબીજાથી જુદા છે એટલે કે દરેક રાજ્ય સરકાર જે કાર્યો કરે તે એકબીજાથી જુદા છે ત્રણેય અંગોના કાર્યો એકબીજાથી અલગ અલગ એટલે કે ભિન્ન છે તથા દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતા જરૂર પડે છે એટલે કે દરેક કાર્યમાં ચોક્કસ નિપુણતા હોવી જોઈએ છે એટલે કે જુદા જુદા અંગો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્યો થવા જોઈએ અને છેલ્લે દરેક અંગે પોતપોતાનું અલગ કાર્ય કરવું જોઈએ સત્તા વિશ્લેષ થવાથી સત્તાના બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે સત્તા વિશ્લેષિત થાય એટલે સત્તાનો બેફામ ઉપયોગ થાય એવી સંભાવના ઘટે છે ઉપયોગ ન થઈ શકે ત્રણેય કાર્યોના અંગો થકી સરકારનો વહીવટ સરળ બને છે કાર્યક્ષમ યોગ્ય રીતે વહીવટ થાય છે તેમજ તેમની વચ્ચે સતલા વિશ્લેષ કરવી જરૂરી છે તે માટે દાખલા તરીકે ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે તે તેનો દૂર તે તેનો દુરુપયોગ ન કરે તેથી કારોબારી અને ન્યાયતંત્રને કેટલીક એવી સત્તા હોય જેથી તે ધારાસભાને નિયંત્રણમાં રાખે છે એટલે કે ધારાસભાને કાયદો ગળવાની સત્તા છે પણ તે ગમે તેમ કાયદો ન ગળી શકે ગમે તે રીતે ન ગળી શકે તેનો જો દુરુપયોગ થાય તો કારોબારી અને ન્યાયતંત્ર બંને પાસે એવી ઘણી સત્તા છે કે જેના કારણે ધારાસભા નિયંત્રણમાં રહી શકે છે તેવી જ રીતે કારોબારી ઉપર પણ ધારાસભા અને ન્યાયતંત્રનું અંકુશ મૂકવામાં આવેલ છે તે જ રીતે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપવામાં આવેલી છે હવે આપણે જોઈએ ધારાસભા તો ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે એટલે કે ભારતમાં સંસદીય લોકશાહી છે ને આપણું રાજ્ય પ્રજાસત્તા છે લોકોના હાથમાં સત્તા છે લોકશાહી રાજ્ય છે લોકોનું પ્રતિનિધિત્વ તરીકે કેન્દ્ર સરકાર એટલે કે કેન્દ્ર કક્ષાએ સંસદમાં રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે એટલે કે લોકોના પ્રતિનિધિત્વ તરીકે ચૂંટાઈ આવેલા નેતાઓ જેમના દ્વારા સત્તા સંભાળાય છે વહીવટ થાય છે દેશનો એટલે કે કેન્દ્ર કક્ષાએ સંસદમાં થાય છે અને રાજ્ય કક્ષાએ આપણે જોઈએ તો રાજ્ય કક્ષાએ વિધાનસભામાં વહીવટ જોવા મળે છે દેશની મહત્ત્વની અને સર્વોપરી સંસ્થા એટલે સંસદ છે ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે ધારાસભાના બે પ્રકાર છે એક એક ગૃહી ધારાસભા તો બીજું દ્વિગૃહી ધારાસભા પહેલું જોઈએ એક ગૃહી ધારાસભા જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી છે તેથી તેને એક ગૃહી ધારાસભા કહે છે અને દ્વિગૃહિ એટલે કે જ્યાં ધારાસભામાં બે ગૃહોની બનેલી છે તેને દ્વિગૃહી ધારાસભા કહે છે કેન્દ્ર કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ પણ છે અને નીચલું પણ છે ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા છે જ્યારે નીચલા ગૃહને લોકસભા કહેવાય છે એટલે કે કેન્દ્ર કક્ષાએ બે ગૃહની ધારાસભા છે જ્યારે રાજ્ય કક્ષાએ ધારાસભા એ વિધાનસભા પણ હોય અને બીજું વિધાન પરિષદ એમ બે ગૃહોની બનેલી છે એટલે કે મોટાભાગના રાજ્યોમાં તો વિધાનસભા છે એટલે કે નીચલું ગૃહ છે જ્યારે બિહાર ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ છે એટલે કે તેમાં વિધાનસભા અને વિધાન પરિષદ એમ બે ગૃહોની બનેલી છે આપણું આપણા રાજ્યની ગુજરાતની ધારાસભા જોઈએ તો તેમાં એક જ ગૃહની બનેલી છે અને તે વિધાનસભા હવે જોઈએ આપણે કેન્દ્ર કક્ષાએ ધારાસભા એમાં સંસદ એટલે કે લોકસભા જોઈએ તો લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે લોકસભામાં સભ્યો પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ છે એટલે કે લોકસભાના સભ્યો પ્રત્યક્ષ રીતે મતદાન કરે છે અને ચૂંટાયેલા જે લોકો છે તે લોકોના જ પ્રતિનિધિઓ છે લોકસભામાં સભ્યોની સંખ્યા પાંચસો પિસ્તાળીસ છે એટલે કે લોકસભાના સભ્યો કુલ કેટલા પાંચસો પિસ્તાળીસ બેઠકો છે જેમાં બે એગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ છે એટલે કે ભારતનો કોઈ એવો વિસ્તાર કે પ્રદેશ કે જેની અંદર ઇન્ડિયન નહીં પરંતુ બીજી કોઈ પ્રજાતિના લોકો વસે છે જેમ કે આપણે પહેલાં જોયું અંગ્રેજો પોર્ટુગીઝો તે રીતે તો એ સમુદાયના બે લોકો પ્રતિનિધિ હોય છે જેમની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે આ બે સભ્યોની રાષ્ટ્રપતિ એ સંસદનો સંસદ એટલે કે લોકસભા અને રાજ્યસભા તેનો એક ભાગ છે જો કે રાષ્ટ્રપતિ સંસદમાં સંસદની પ્રથમ બેઠકનું ઉદઘાટન પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરે તે સિવાય ક્યારેય હાજરી આપતા નથી એટલે કે પ્રથમ બેઠક હોય ત્યારે તેનું ઉદઘાટન પ્રવચન કરે છે અને જ્યારે સંયુક્ત બેઠક મળે ત્યારે પણ સંબોધન કરે છે તે સિવાય રાષ્ટ્રપતિ હોતા નથી રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે છે એટલે કે સંસદના ઉપલા ગૃહ અને નીચલા ગૃહ બંને ગૃહોનું સત્ર રાષ્ટ્રપતિ બોલાવે છે સત્રને મોકૂફ પણ રાખી શકે છે તેમજ લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિના હાથમાં છે સંસદના બંને ગૃહોમાં ત્રણેય વાંચનમાંથી પસાર થયેલા ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી જ ખરડો કાયદો બને છે એટલે કે સંસદમાં જે કંઈ નિયમો બનાવવામાં આવે તેને સૌ તો ખરડો કહેવાય જ્યાં સુધી તે નિયમ બન્યો નથી અને તેની પ્રક્રિયા ચાલુ છે ત્યાં સુધી તો આ નિયમ આ ખરડાને બંને ગૃહોમાં વાંચન માટે મોકલવામાં આવે છે અને બંનેમાંથી પસાર થઈને છેલ્લે રાષ્ટ્રપતિ જ્યારે સહી કરે ત્યારે તે ખરડો કાયદો બને છે લોકસભા એ કાયમી ગૃહ નથી કેમ કે દર પાંચ વર્ષની તેની મુદત હોય છે અને દર પાંચ વર્ષે તેનું વિસર્જન કરવામાં આવે છે ક્યારેક તેનું વહેલું પણ વિસર્જન કરવામાં આવ્યું આવેલ હોય એ રીતે લોકસભા એ કાયમી ગૃહ કહી શકાય નહીં ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને એટલે કે ભારતની સંસદમાં બંધારણમાં જે મર્યાદાઓ આપેલી છે એમાં રહીને સત્તાઓ ભોગવવાની છે તેથી એવું કહી શકાય કે આપણી સત્તાઓ પર કરતાં પણ ઉપરી કોણ છે બંધારણ સર્વોપરી છે સંસદ નથી બંધારણ સૌથી ઉપર સર્વોપરી ગણાય છે સંસદે ઘડેલા કાયદાઓમાં બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય એટલે કે સંસદે જે કાયદાઓ ઘડ્યા તેમાં જો બંધારણની જોગવાઈઓનો ભંગ થતો હોય વિસંગત હોય બંધારણ સં યોગ્ય રીતે જોડાયેલું ના હોય બંધારણ સાથે નિયમો તો તેને અદાલતમાં પડકારી શકાય છે જો અદાલતને એમ ખાતરી થાય કે આ નિયમો કે આ જોગવાઈઓ બંધારણનો ભંગ કરે છે તો તેને ગેરબંધારણીય ગણીને રદ બાતલ પણ તે કરી શકે છે ઠેરવી શકે છે હવે જોઈએ સંસદના સભ્યોની લાયકાત તો લોકસભાના સભ્ય તરીકે લાયકાત મુજબ તે ભારતનો નાગરિક પ્રથમ હોવો જોઈએ એટલે કે પહેલાં તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ લાયકાતમાં પ્રથમ પોઈન્ટ કે તે ભારતનો નાગરિક એવો વ્યક્તિ હોવો જોઈએ ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી પચીસ વર્ષની તેની ઉંમર હોવી જોઈએ અને સંસદે નક્કી કરેલી અન્ય લાયકાતો પણ ધરાવતો હોવો જોઈએ પરંતુ તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલ ન હોવો જોઈએ એટલે કે તે નાદાર ન હોવો જોઈએ માનસિક રીતે અસંતુલિત વ્યક્તિ પણ ન હોવો જોઈએ કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ સરકારી નોકરી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની તો તેઓ હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલ ન હોવી જોઈએ આ વ્યક્તિ તો જ સંસદમાં ઉમેદવારી કરી શકે એટલે કોઈ સક્ષમ એવી અદાલતો દ્વારા એવું સાબિત થયેલું હોય ક્યારેક કોઈ પણ બાબત દ્વારા કે આ વ્યક્તિ આ રીતે ગુનેગાર છે તો એ વ્યક્તિ ઉમેદવારી ન કરી શકે સંસદની બે બેઠકો વચ્ચે છ માસથી વધુ સમયગાળો પસાર ન થાય તે રીતે ગૃહની બેઠક બોલાવવી જોઈએ એટલે કે સંસદની અંદર બે બેઠકો વચ્ચે વધુમાં વધુ છ માસથી વધુ સમય પસાર ન થાય તે પહેલાં બેઠક બોલાવી દેવી જોઈએ લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી જ રાષ્ટ્રપતિ કરી શકે છે એટલે કે લોકસભાનું વિસર્જન રાષ્ટ્રપતિ કરી શકે પણ વડાપ્રધાનની સલાહ લઈને કરી શકે છે જે ગૃહનો સભ્ય હોય તે ગૃહની તે વ્યક્તિ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે અને મતદાન કરી શકે છે માનો કે લોકસભાનો કોઈ સભ્ય હોય તો તે લોકસભામાં કાર્યવાહી કરી શકે છે તેમાં મતદાન કરી શકે છે પરંતુ મંત્રીમંડળનો કોઈ સભ્ય સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો પણ તે બંને ગૃહોની ચર્ચામાં ભાગ લઈ શકે છે મંત્રીમંડળ એટલે કે આપણે સંસદમાં કુલ કેટલા સભ્યો જોયા લોકસભામાં પાંચસો પિસ્તાળીસ પરંતુ એમાં બધા જ કંઈ મંત્રી ખરા બધા સભ્ય ખરા પરંતુ દરેકે દરેક વ્યક્તિ ચોક્કસ મંત્રીઓ નથી હોતા એમાં કેટલાક વ્યક્તિઓ ઉર્જા વિભાગના મંત્રી શિક્ષણ વિભાગના મંત્રી આરોગ્ય વિભાગના મંત્રી પશુપાલન ખેતીના મંત્રી આ રીતે જુદા જુદા વિભાગોને લઈને ચોક્કસ મંત્રીમંડળ ધરાવતા હોય છે તો તે મંત્રીમંડળના જો સભ્ય હોય તો તે બંને ગૃહોમાં ભાગ લઈ શકે છે અને મતદાન કરી શકે છે લોકસભામાં આપણા ગુજરાતની છવ્વીસ બેઠકો આપવામાં આવેલી છે અને લોકસભાની મુદત પાંચ વર્ષની હોય છે જોકે તે અગાઉ રાષ્ટ્રપતિ તેને વિખેરી નાખી શકે છે એટલે કે લોકસભાની મુદત પાંચ વર્ષની છે પાંચ વર્ષ પછી લોકસભા પૂર્ણ થઈ જાય વિસર્જન થાય પરંતુ રાષ્ટ્રપતિ તેને અગાઉ પણ વિસર્જન કરી શકે છે રાષ્ટ્રીય કટોકટીમાં એટલે કે આખા દેશમાં કટોકટીની પરિસ્થિતિ હોય તો આ લોકસભાની બેઠકો મુદતો એક વર્ષ સુધી વધુ લંબાવી પણ શકે છે હાલ તમે ટીવીમાં અત્યારે જોતા હશો તો કોરોના કાળમાં અત્યારે ઘણી બધી ચૂંટણીઓને થોડા થોડા સમય માટે મોકૂફ રાખવામાં આવે છે અમુક અમુક સમયમર્યાદા માટે તો આ બધું એક રાષ્ટ્રીય કટોકટીના ભાગ સ્વરૂપનું જ છે રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાંને અદાલતમાં પડકારી શકાતું નથી એટલે કે જો રાષ્ટ્રપતિ લોકસભાને વિસર્જન કરે લોકસભાને છૂટું પાડી દે તો તે બાબતને અદાલતમાં તમે પડકારી શકો નહીં કેમ કે રાષ્ટ્રપતિથી ઉપરી કોઈ વ્યક્તિ આવી શકે નહીં હવે આપણે એક ટોપિક જોઈએ કે કોરમ કોરમ એટલે ગૃહની કાર્યધારક સંખ્યા ગૃહનું કામકાજ હાથ ધરવા અને ચાલુ કરવા કુલ સભ્યોમાંથી હાજર સભ્યોની સંખ્યા જેને કોરમ કહેવાય લોકસભાના કુલ પાંચસો પિસ્તાળીસ છે તો તેના એક દસ ભાગ એટલે તેમાંથી પંચોતેર સભ્યોની ઓછામાં ઓછી હાજરી હોવી જરૂરી છે દસ ટકા ભાગના સભ્યો જો તેમાં હાજર હોય જ્યારે રાજ્યસભામાં કાર્ય સાધક સંખ્યા રાજ્યના કુલ સભ્યો બસો પચાસ ના એક દશાંશ એટલે કે પચીસ સભ્ય સંખ્યા ગણાય છે હવે આપણે આગળનો વિડીયો આગળનો ટૉપિક નવા વિડીયોમાં જોઈશું થેન્ક યુ